માંડવી તાલુકાના મઉ ગામે આજે ખેડૂતોના જણાવ્યા અનુસાર પહેલા કહેતા ખેડૂતો પાક સારો થઈ રહ્યો છે તેવું જણાવી રહ્યા છે. જમીનમાંથી પાણીની રસાળ હવે ઉપર આવી ગયું છે, કારણ કે વરસાદ 2-3 વર્ષથી સારો થઈ રહ્યો છે, જેના કારણે ખેતી ટપક પદ્ધતિથી પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. આંબા, કેળા, ખારક, દાડમ, ચીકુ જેવા પાકો મોટા પ્રમાણમાં માંડવી વિસ્તારમાં થઈ રહ્યા છે. પહેલાં માત્ર કપાસ, ઘઉં, તલ, મગ, જવાર જેવા જ પાકો થતા હતા અને તેનું પણ ઉત્પાદન ખૂબ જ ઓછું થતું હતું, ભાવ પણ ઓછા મળતા હતા. અત્યારે ભાવ સારા મળે છે. આજથી 40 વર્ષ પહેલાં ખેડૂતો ખેતી છોડીને બહાર ગામ ચાલ્યા જતા હતા. આજે ખેડૂતોનો મબલક પાક થાય છે તેના કારણે ખેડૂતોને બહાર જવાનું થતું નથી કચ્છમાં, તેમ તેમણે જણાવ્યું હતું. જેના માંડવીમાં એ આજ તેમજ રોજે રોટલો સારું મળી રહે છે. વધુમાં જગદીશભાઈ ભાનુશાલી, પરસોત્તમ ભાનુશાલીએ એવું જણાવ્યું કે અમે પરિવાર સાથે કચ્છમાં રહીએ છીએ, હવે કલમ કરીને આંબાના ઝાડ બનાવીએ છીએ, એ ઝાડ 12 મહિનામાં ફળ આપવાનું ચાલુ થઈ જાય છે. આ વિસ્તારમાં ખેડૂતો ખૂબ સુખી છે. પાણી પણ માંડવીમાં સારું છે, જમીન પણ સારી છે, સરકાર યોજનાઓ પણ સારી છે. સરકારી યોજનાઓનો ખેડૂતોને ખૂબ જ સારો લાભ માંડવીમાં મળે છે. ગાયો, ભેંસો, પશુપાલન વ્યવસાય પણ રાખવામાં આવે છે. દૂધ ભરી અને ડેરીઓમાં દેવા માટે પણ જાય છે અને દૂધના પણ સારા ભાવ ખેડૂતોને મળે છે તેવું માંડવીના ખેડૂતો જણાવી રહ્યા છે. ભાનુશાલી સમાજના ખેડૂતો સુખી થઈ રહ્યા છે. ખેડૂતોને હવે ખેતી સિવાય બીજું કંઈ કામ કરવાની જરૂર ન હોય અને ખેતીમાં ખૂબ જ ઉત્પાદન થતું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ખેતી અને પશુપાલનથી ખૂબ જ અઢળક ઉત્પાદન થતું હોય છે અને અઢળક ઉત્પાદનની સાથે સાથે જીવન ધોરણ પણ ઊંચે આવતું હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. આજે બજેટની ફાળવણી કરવામાં આવી રહી છે, તેમ છતાં જો ખેડૂતો સુખી હોય તો હજુ બજેટમાં જો વધારે ફાયદો થશે તો ખેડૂતો ડબલ સુખી થશે. અને માંડવીના ખેડૂતોની 2022માં ડબલ આવક થવાની હતી તે હવે થઈ ગઈ હોય તેવું ભાનુશાલી સમાજના ખેડૂતો જણાવી રહ્યા છે. અને ખેડૂતોની આવક હવે બમણી થઈ ગઈ છે, ભાનુશાલી સમાજના ખેડૂતો જણાવી રહ્યા છે. આપ સાંભળો તેમણે શું કહ્યું. કલમ પછી અસી કલમ બધોંદા અસાંજો પરિવાર એની અંદર કલમ ને પ્રવેશ કે અને કઈ કલમ 3 વારે ફાળ લીધી અમે જો અસાંજો વિશે આખો પરિવાર એને આય અસાંજો અને 3 વારે ગેરંટી છે પહેલી સાલ જ ફાલ હજે તો પણ સચો ફાલ 3 વારે જલા છે પહેલી સાલ જ ફાલ હજે તો પેલા કલમ જેડું કોડો આંકે કો જાણ જ ન હોય ને કલમ કોર છે કે સમજ ન હોય પણ કુદરતી મળે એડો મળ્યો અસાંગે ચાનસ મળ્યો અમરેલી જા અતી કરે ને અસાંગે માડું અતી કરે છે જે હેડી રીતે થીએ તો ઉની અસાંગે માર્ગદર્શન લેનો અમરેલી જા એટલે પો ત્યાંથી આથી ચાલુ થા છે સહપરિવાર અસાં જો આજે એમને છે અને બરાબર બરાબર શાંતિ છે શોખ છે આજે પ્રેમ છે માની મળી જાય સાગે મણી કે પેલો તલવાર મઉ મોટી ગામ ભાનુશાલી પરસોત્તમ પ્રેમજી રાજ રાજેશ્રી ફાર્મ એકડો સમય એડો હો અસાના કરે ને જે સ્વપરિવાર બચાડા કો મુંબઈ વ્યા કો ગુજરાત વ્યા કો સૌરાષ્ટ્ર વ્યા હાણે વારી કુદરતી મળે જાગૃતિ થઈ ગઈ એજ્યુકેશન આવ્યો તો પરિવાર મળે જાગૃત થઈ ગયો અને બાગાયતી ખેતી પરિવાર ચાલુ ગઈ અને એની અંદર ભગવાનની દયા થઈ ગઈ સૌ પરિવાર આજે એની અંદર મળે પામી હતા પાખી જનાવર માડું એની અંદર મળે પામી હતા અહીં વધુ પડતી માહિતી અસાં જગદીશભાઈ વીરજી માતા કી જય જય જવાન જય કિસાન અસી એતે પહેલા ખેતી ઘણો ટાઈમ થી ખેતી હાલી હતી પાણી બહુ અસા જે પહેલા પડી પાતાળ માંથી અચી દાવા કે કોઈ સાધન વગર મશીન કે મોટર વગર પાણી નીકળતાવા એટલા પાણી અસા ઉપરવા ખાલી નદી પોતે ધોરી મારફત પાણી હતા કોઈ સાધન જરૂર ન પહોંચી રહી અજે અસા જે પાણી 2-300 ફૂટ તે પાણી ઊંડા વ્યા થોડા પાણી પણ હજી અસા પ્રવૃત્તિ ચાલુ હે રિચાર્જ કમ ફૂલ જોશ થી મહુ મેં ચાલુ હે
કે રિચાર્જ બોર બોરા ચાલુ હોય કોઈ સરકાર શ્રીજી પણ બહુ એ સહાય કે રિચાર્જ બોર કરે હતી તળાવ બનાવી હતી બહુ મોટા મોટા સરકાર શ્રી તરફથી પણ કામ ચાલુ હોય એથી આસી પહેલાં ખેતી કે ખેતી મેં ભૂતળી ને કપાસ એડો કઈ દાવાસી પણ 10-15-20 વર્ષથી કેસર આંબે થી વ્યાયુ હશે તો બહુ પાક પુષ્પળ પ્રમાણમાં પાક થયો હતો એડા સમજો કે ખેતી એટલી પ્રગતિશીલ થઈ આવર કે મુંબઈ વિદેશ વિનેજી પાકે જરૂર નથી પે એટલે વિદેશ મુંબઈ કરતા પણ જીવન સુખી હોય ને સાજો પરિવાર સુખ છે જીવે તો એટલે પા જાયફળ પોખ્યા ઓર્ગોનિક જામફળ આવી આંબા બી ઓર્ગોનિક ઓર્ગોનિક ખેતી કરે આવ્યું આંબે બી પુષ્પળ ફૂલ આવ્યા ને કેળા પપૈયા હર પાક કર્યું હતું એડા ને મળે ઓર્ગોનિક પાંચો સાવન ફાર્મ એમ નર્સરી નામ હે ખેતી જો એમને પા આંબે જી કલમ પણ બનાવ્યું હતા જામફળ જી કલમ બનાવ્યું હતા લીંબુ જી કલમ બનાવ્યું હતા હર કોઈ કલમ પણ બનાવ્યું હતા એમ તો પા વેચાણ પણ કર્યું હતા એ પા પેનજી પ્રોડક્ટ બનાવ્યું હતા ને જાતે બનાવ્યું હતા સારી ક્વોલિટી અને સારું બનાવ્યું હતા અસ્તું.